गुड आफ्टरनून વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 5 આપણે સમજવાનો બાકી છે. આજના દિવસનો સેકન્ડ વિડિયો સ્વાધ્યાય 1.3 પ્રશ્ન નંબર 5. ખૂબ જ શાંતિથી સમજીએ કે આપણે આમાં કેટલા ગુણધર્મોની પણ સમજૂતી મેળવવાની છે. ગુણધર્મ એટલે શું? આપણને દાખલો સેલો કરવા માટે જે નિયમ બનાવવામાં આવે છે, જે નિયમ બનાવવામાં આવે છે એને ગુણધર્મો કહે છે, બરાબર છે? અથવા તો સરવાળો કે ગુણાકાર એના ગુણધર્મો છે. માનો કે ગુણધર્મ લો ક્રમનો ગુણધર્મ, તો કે સરવાળો અને ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરવાથી જવાબમાં કોઈ ફેર ન પડતો હોય તો એને ક્રમનો ગુણધર્મ કહેવાય. એટલે કે તમે કોઈ પણ ક્રમમાં ગુણાકાર કે સરવાળો કરી શકો છો. હું દાખલા નંબર બીજેથી શરૂ કરું છું, પેલો મૂકી દઉં છું. શું કામ એ હું તમને સમજાવીશ. મેં તમને પહેલા અત્યારે ક્રમનો ગુણધર્મ કીધો કે સરવાળો કે ગુણાકાર તમે કોઈ પણ ક્રમમાં કરો જવાબમાં કોઈ ફેર પડતો નથી. એનો એ જ જવાબ આવે છે. હું 8 નો 53 સાથે ગુણાકાર પહેલાં કરું તોય ભલે, 8 નો હું પહેલાં 125 સાથે ગુણાકાર કરું તો પણ ચાલે, બરાબર છે? તો આપણે 8 નો સૌ પ્રથમ મારે 125 સાથે ગુણાકાર કરવો છે. શું કામ? કે મને ઓલરેડી યાદ છે કે 25 સાથે 8 નો ગુણાકાર કરવાથી કોઈક ઝીરોવાળી સંખ્યા આવે છે. શું કામ ઝીરોવાળી? તો કે એકમનો અંક 8 છે ને અહીંયા એકમનો અંક 5 છે. 8 5 ને 40 થાય એટલે ઝીરોવાળી સંખ્યા થઈ. અને તમે રકબુકમાં આ બંનેનો ગુણાકાર કરશો તો તમને જવાબ મળશે 1000 પૂરા. ગુણાકાર મેં કોનો કોનો કર્યો છે? 8 અને 125. 8 પ્લસ છે, 125 માઇનસ છે, તો 1000 કેવા આવશે? માઇનસ. હવે ગુણાકાર આ બંનેનો થઈ ગયો, હવે બાકી કોનો છે? 53 નો. તો ગુણ્યા 53, 53 ગુણ્યા 1000 કરું તો 53 એકા 53, 53 ની પાછળ એમનેમ 3 એ 3 મીંડા લાગી જાય. આ માઇનસ છે, 53 પ્લસ છે, તો જવાબ આવશે માઇનસમાં. જો કેટલી ઇઝી રીતે ગુણાકાર થયો, કેટલો ઇઝી થઈ ગયો. બાકી તમારે જો 8 નો પેલા 53 આવી રીતે કરવા, એમાં કોઈ અંક મળે, સંખ્યા મળે, તેનો પાછો 125 આવી રીતે કરે, ઘણી બધી વાર લાગે ને. તો આપણે આ જે ગુણધર્મ છે આ બધા દાખલામાં લાગુ નહીં પડે, પણ જે દાખલામાં લાગુ પડશે એમાં આપણે પાડીશું. ચાલો નેક્સ્ટ, હવે આપણે પહેલો દાખલો લઈ લઈએ. પહેલા દાખલામાં થોડુંક ધ્યાન આપવાનું છે તમારે. અહીંયા પ્લસ છે, પ્લસ ત્યાંથી બે સંખ્યા અલગ પડી, એક આ બાજુનો ભાગ અને એક આ બાજુનો ભાગ, વચ્ચે પ્લસની નિશાની છે, ત્યાંથી બે સંખ્યા અલગ પડી. આ બે સંખ્યામાં 48 સરખા છે, તો હું 48 એક વખત લખું. 48 સાથે હંમેશા ગુણાકાર જ છે, તો અહીંયા ગુણાકારની નિશાની કરું, પણ 48 કેવા છે? માઇનસ, તો આપણે માઇનસ લખવા પડશે. ત્યાર પછી અહીંયા શું છે? 26. અહીંયા શું છે? -26, સોરી -36, બરાબર છે? -36. 48 ફરીથી પાછું પહેલું સ્ટેપ સમજાવું છું કે 48 બેમાં હતા તો મેં એક વખત લખ્યા, 48 સાથે ગુણાકાર જ છે તો મેં અહીંયા ગુણાકારની નિશાની કરી. 26 બરાબર પ્લસ હતા અને 36 માઇનસ હતા, તો 26 - 36 -48 ગુણ્યા આ 26 માંથી 36 બાદ થાય. જો 26 કેવા છે? પ્લસ છે, 36 માઇનસ છે, બંનેની બાદબાકી થાય તો કેટલા વધશે? 10 વધશે. મોટી સંખ્યા 36 છે એટલે નિશાની માઇનસની. 48 ગુણ્યા 10 એટલે 480, -, -, + 480 કેવા આવશે? પ્લસ. જો આ ગુણધર્મથી આપણને કેટલો ફાયદો થયો, ગુણાકારની સાવ પ્રોસેસ ઘટી જ ગઈ, એકદમ ઇઝી થઈ ગયું. પહેલા નકર તમે 26 ગુણ્યા 48 કરો, એનો જવાબ લખત, પ્લસની નિશાની મુકત, આ બંનેનો ગુણાકાર કરત, એનો જવાબ લખત, પ્લસની નિશાની મુકત, પછી એ બંનેનો સરવાળો કરત, બરાબર છે? એ રીતે ચાલશે, પરીક્ષામાં પણ હાલશે, એ રીત પણ ઉપયોગમાં લઈ શકાય છે. હું એમ નથી કહેતો એ રીત ખોટી છે, પણ તમે જે આ રીત કરશો તો એકદમ સહેલી થઈ જશે, બરાબર છે? ત્યાર પછી સી, સીની અંદર જો એકય સંખ્યા સરખી નથી, તો આમાં તમારે છે ને 0 ફિગરવાળી સંખ્યા 4 નો 25 સાથે ગુણાકાર કરો,
चार नो 25 साथ गुणाकार, हूँ पहले आ बने नु काम करूच, मारे कोई पण क्रम लेव है। 25 चौक 100 थाय, 25 पण माइनस है, चार पण माइनस है, एटले प्लस 100 आवशे। त्यार पछी 10 अने 50, 10 अने 15 नो गुणाकार, एटले आ बधाय गुणाकार छे, गुणाकार मूक्या 15 गुण्या 10 एटले 150, પણ બંનેની નિશાની એક આ પ્લસ છે અને 10 છે એ માઇનસ છે, એટલે માઇનસ 150। હવે આ 100 સાથે ગુણાકાર કોઈ પણ સંખ્યાનો કરો, એટલે આ બે જીરા છે એ સીધાની પાછળ લાગી જાય, 150 ની પાછળ બે જીરા લગાડજો। ખાસ ધ્યાન રાખજો કે માઇનસ ની નિશાની મૂકવાની છે, અહીંયા પ્લસ છે આ માઇનસ છે, તો માઇનસ 15000 આપણો જવાબ છે। રેડી, હવે આમાં ગુણધર્મ નહીં લાગે, એ આપણે સીધો ગુણાકાર કરી નાખશું। 102 ગુણ્યા 41, હું તો અહીંયા સીધો જવાબ લખું છું, પણ તમે છે એ ખાસ કરીને ગુણાકાર લખજો તો જ ખબર પડશે। 102 ગુણ્યા 48, અલા 102 ગુણ્યા 41, તો જવાબ આવશે 4182, 4182। આ માઇનસ છે અને આ પ્લસ છે, તેથી માઇનસ જવાબ આવશે પૂરું। ત્યાર પછી સાત એમનેમ ગુણાકારની નિશાની એમનેમ, 50માંથી બે પહેલાં બાદ કરીશું આપણે, તો બાદ કરો તો કેટલા વધે, 48 વધે। હવે 48 ગુણ્યા તમારે સાત કરી નાખવાના, 48 ગુણ્યા સાત કરો એટલે જવાબ આવશે 1140। ના ના, જવાબ ખોટો છે, જવાબ એટલો ન આવે, કારણ કે 48 ગુણ્યા સાત ગુણાકાર કરી જોઈએ, ચેક કરીએ ચાલો, એટલે આપણને ખબર પણ પડી જાય। ત્રણસો ને 36 જવાબ છે એ આવવો જોઈએ, 336। ચાલો ગુણાકાર કરીએ, 48 ગુણ્યા સાત, સાત અઠા 56 ના 6 વધી 5, સાત ચોકુ 28, 29, 30, 31, 32 ને 33, 336 આવ્યો, જવાબ આવશે 336। વિદ્યાર્થી મિત્રો, અહીં તમારા દાખલા છે એ પૂર્ણ થાય છે। પ્રશ્ન 5 એમાં 2 થી 1 એક દાખલો કદાચ બાકી છે, અને 1-2 દાખલા કદાચ બાકી હશે, 2 દાખલા જે કંઈ બાકી હોય એ તમે હવે થોડીક જાતે મહેનત કરજો, બરાબર, ઉપર જે રીત છે એ રીત પ્રમાણે જ હશે, એ રીત પ્રમાણે તમારે દાખલા ગણવાના છે અને પાકા ચોપડામાં ઉતારવાના છે। વિદ્યાર્થી મિત્રો, એ બંને દાખલા પણ હું ચાલો ગણાવી દઉં, એટલે કોઈને પાકા ચોપડામાં ઉતારવાની તકલીફ ન પડે। વિદ્યાર્થી મિત્રો, ઈ અને જી બંને બાકી હતા, આ દાખલો તો તમે કરી જ શકશો, 17 × 29 કરવા છે સીધા। એક આ દાખલો હું તમને સમજાવું, બરાબર, એ એક સમજવા જેવો છે, કારણ કે આ બે સ્ટેપ છે એ પ્લસ થી અલગ થાય છે, મેં તમને કીધું છે અલગ થયા, એમાં 625 સરખા છે, જો એક 625 માઇનસ છે ને એક પ્લસ છે, એટલે સરખા ગણી ન શકાય, માઇનસની નિશાની અહીં જ રાખવી પડે, અથવા તો અહીં જ રાખો તો અહીંયા કાંઈ વધતું નથી, તો એક મૂકી શકો તમે, બરાબર, તો 625 હું બહાર કાઢી નાખું અને અહીંયા ગુણ્યા 35 મોટા કાઉન્સમાં કરું છું, માઇનસ 35, બરાબર, ત્યાર પછી અહીંયા શું વધતું હતું, એક, અહીંયા એક વધે નહીં જો 625 પ્લસ હોત તો આખે આખું નીકળી જાય, પણ અહીંયા માઇનસની નિશાની વધે છે એટલે એક મૂકવા પડશે, તો 65નો ગુણાકાર માઇનસ એક કરે એક સાથે કરો એટલે શું થાય, માઇનસ 65 જ થાય ને, બરાબર છે, એટલે 65 જો માઇનસ થઈ ગયા, અથવા તો તમારે એ રીતે યાદ રાખી શકાય કે 625 બે સરખા છે પણ માઇનસની નિશાની આપણને નડે છે, તો માઇનસની નિશાની તમે ગુણાકારના સંબંધ સાથે જે તે સંખ્યા છે એને તમે આપી શકો, તો સીધી તમે 65ને નિશાની આપી દો, રેડી, હવે 625 ગુણ્યા આ 35 માઇનસ છે ને 65 પણ માઇનસ છે, તો બંને માઇનસ હોય તો મેં તમને કીધું છે કે શું થાય, સરવાળો, આ બંનેનો તમે સરવાળો કરો તો 100,
बन्ने नी निशानी माइनस है तो जे ते निशानी ज मूकवी सरखी निशानी 625 गुणिया 100 आ बन्ने नो गुणाकार करो तो 62500 पण आ प्लस छे प्लस माइनस माइनस 62500 आवशे। तो विद्यार्थी मित्रों थोड़ा दाखला छे आपणे गुणधर्मो ना आधारे पण करी शकाय અને તમારે સીધી રીત આ બંનેનો ગુણાકાર કરો આ બંનેનો ગુણાકાર કરો અને પછી બેનો સરવાળો કરો એ રીત પણ હાલશે પણ એમાં ભૂલ થવાની શક્યતા રહે બરાબર। આ દાખલાની વધુમાં વધુ પ્રેક્ટિસ કરીશું અને એવું હશે તો નેક્સ્ટ ટાઈમ હું તમને હોમવર્કમાં અને ક્યારેક વિડીયોની અંદર પણ આ દાખલા આપણે સમજીશું। અત્યારે આ વિડીયો છે અહીં પૂર્ણ કરીએ છીએ। આજનો સીટ HW સ્વાધ્યાય 1.3 પ્રશ્ન નંબર 5 માં બધા જ દાખલા પ્રશ્ન નંબર 5 ના બધા જ દાખલા તમારે પાકા ચોપડામાં લખવાના છે આ બંને દાખલા અને આ આપણું પેજ જે ગણ્યું છે એ દરેક દાખલા આ દાખલો છે એ જાતે ગણવાનો છે। આભાર।